ઇધર વસાવા વારંવાર ફટકાર કરે છે, તો આપના ધારાસભ્ય ને પણ હું ફટકાર ફેંકું છું. તમે જે તારીખ આપશો તે તારીખે તે સ્થળે મારે આવવાની તૈયારી છે. નમસ્કાર, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ભાજપના નેતા અને સાંસદ મનસુખ વસાવા સતત રહે છે ચર્ચામાં, તો બીજી તરફ મનસુખ વસાવાના લેટર પેડ પર એક પત્ર વાયરલ થયો હતો ને દર્શક મિત્રો, આ પત્ર વાયરલ થયા બાદ ગુજરાતના રાજકારણમાં જોવા મળી રહ્યો છે ગરમાવો. ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા હવે આમને સામને આવી ગયા છે આ મામલે. ધારાસભ્ય ચૈતર વસાવા ભાજપ સાંસદ મનસુખ વસાવાને પત્ર લખીને જાહેરમાં ચર્ચા કરવા માટે ખુલ્લો પડકાર તેઓએ ફેંક્યો હતો. ત્યારે આ ઘટનાને લઈ આપને જણાવી દઈએ કે સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાને આપ્યો સણસણતો જવાબ, અને હવે સાંસદ મનસુખ વસાવાએ એમ કહ્યું હોવાના રિપોર્ટ છે કે ચૈતર વસાવા જ્યાં બોલાવે ત્યાં હું આવવા તૈયાર છું. દર્શક મિત્રો, નર્મદા જિલ્લામાં બીજેપી સાંસદ અને આપના ધારાસભ્ય વચ્ચે આક્ષેપો પ્રતિ આક્ષેપો અને લેટરબાજી હવે સોશિયલ મીડિયા પર પણ શરૂ થઈ ગઈ છે, જેને લઈ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં, તો દેડિયાપાડાના આપના ધારાસભ્યએ બીજેપી સાંસદને હપ્તાખોર નેતાઓ અંગે જાહેરમાં ખુલાસો કરવા અગાઉ પત્ર લખ્યા બાદ ભરૂચના સાંસદે સોશિયલ મીડિયા પર આનો વળતો જવાબ આપી કર્યો છે પ્રહાર. જી હા દર્શક મિત્રો, ધારાસભ્ય ચૈતર વસાવાએ આપને જણાવી દઈએ કે સાંસદ મનસુખ વસાવાને પત્ર લખીને પુરાવા સાથેનો ખુલાસો માંગ્યો હતો, ત્યારે આજે સાંસદ મનસુખ વસાવા દિલ્હીથી આવતા જ ચૈતર વસાવાને પડકાર ફેંક્યો છે અને કહ્યું છે કે ચૈતર વસાવા જ્યાં બોલાવે ત્યાં હું આવવા તૈયાર છું, મારે જે પુરાવા આપવા હશે એ હું એની સામે પુરાવા આપવાનો છું. દર્શક મિત્રો, આને કારણે રાજકીય ગરમાવો વધ્યો છે. દેડિયાપાડાના આપના ધારાસભ્યએ બીજેપી સાંસદને હપ્તાખોર નેતાઓ અંગે જાહેરમાં ખુલાસો કરવા માટે પત્ર લખ્યા બાદ ભાજપના સાંસદે સોશિયલ મીડિયા પર આજે વળતો જવાબ આપ્યો છે, પ્રહારો કર્યા છે. તેને લઈને આ મામલો વધુ ને વધુ ગરમાઈ શકે છે તેવું કહી શકાય. ચૈતર વસાવા વારંવાર પડકાર કરે છે, આપના ધારાસભ્ય ને પણ હું પડકાર ફેંકું છું. તમે જે તારીખ આપશો તે તારીખે તે સ્થળે મારે આવવાની તૈયારી છે. આ બધા મુદ્દાને લઈને મારે મીડિયા સમક્ષ જવાનું રહેતું જ નથી, છતાં પણ ચૈતર વસાવા વારંવાર એ ખુલાસો કરે છે, પડકાર કરે છે કે મનસુખભાઈ વસાવા આટલી 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 બાબતનો મને જાહેર મંચ પર આવીને ખુલાસો કરે. તો આપના ધારાસભ્યના આપના નેતાઓને પણ હું પડકાર ફેંકું છું કે તમારે જે પણ પ્રકારના પ્રશ્નો મને પૂછવા હોય, જે પણ પ્રકારની માહિતી જાણવી હોય, એના માટે હું ટૂંક સમયમાં જ, હું 2-3 દિવસ અહીંયા પાર્લામેન્ટમાં રજા છે એટલે હમણાં નર્મદા જિલ્લામાં જ છું, વધુમાં વધુ ભરૂચ મારા લોકસભા વિસ્તારમાં છે. તમે જે તારીખ આપશો તે તારીખે તે સ્થળે મારે આવવાની તૈયારી છે, અને જે મુદ્દાની તમે ચર્ચા માગતા હોય એ મુદ્દાની પણ ચર્ચા કરવા તૈયાર છું. અને મેં વારંવાર મેં કહ્યું છે, ચૈતર વસાવાને રૂબરૂ પણ જિલ્લા સંકલનના મિટિંગના દિવસે મેં કહ્યું હતું કે આ પત્ર મેં નથી લખ્યો અને આપણે આ પત્રના આધારે જિલ્લાના હિતમાં કંઈક આપણે બધા બેસીશું, તો તેને તે વખતે કન્વિન્સ થયો હતો. પણ પછી રહીને અઠવાડિયા પછી ડેડિયાપાડાની સભા પછી એને રાજકીય લાભ ખાંટવા માટે આ પત્રને અને કેટલાક ભાજપના નેતાઓને બદનામ કરવા માટે આ પ્રકાર પત્રમાં જે નામો છે એનો વારંવાર એ ઉલ્લેખ કરે છે, એનો ઈરાદો અમને ખબર છે, પણ એ અંધારામાં તીર મારે છે. ચૈતરભાઈને મારી ચેલેન્જ છે કે તમે જે પણ સ્થળે મારી સાથે ચર્ચા કરવા માગતા હશો અને જે પણ મુદ્દાની ચર્ચા કરવા માગતા હશો એ તારીખ ને સમય તમે કહો, મારી તૈયારી છે. તો એ જે દિવસે એ તારીખ આપશે એ દિવસે હું પૂછીશ, મેં જાહેરમાં પૂછીશ, એને જે મારે પૂછવાનું છે એ હું જાહેરમાં પૂછીશ. હમણાં મારે પેપર નથી ફોડવું. આપને જણાવી દઈએ દર્શક મિત્રો કે નેતાઓ હપ્તા ઉઘરાવતા હોવાનો મુદ્દો ગરમા આવ્યો છે. ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાના વિસ્તારમાં કેટલાક રાજકીય નેતાઓ દ્વારા ખંડણી ઉઘરાવવામાં આવે છે, તેઓ નનામી પત્ર વાયરલ થતા ચકચારી મચી ગઈ.
ચૈતર વસાવાએ જાહેરમાં ચર્ચા આ અંગે કરવા માટેનો પડકાર ફેંકી દીધો મનસુખ વસાવા સામે. તેમણે કહ્યું કે મનસુખ વસાવા આરોપો અંગે પુરાવા સાથે ખુલાસા કરે અને જો આવું નહીં કરવામાં આવે તો માનહાનિનો કેસ કરીશ. ચીમકી ઉચ્ચારી હતી ચૈતર વસાવાએ આ મામલે. ત્યારે દર્શક મિત્રો, એવા રિપોર્ટ છે કે આજે સાંસદ મનસુખ વસાવાએ દિલ્હીથી આવતા જ ચૈતર વસાવાને ફેંક્યો આ પડકાર. ચૈતર વસાવા જ્યાં બોલાવે ત્યાં હું આવવા તૈયાર છું. 3 દિવસની મારી લોકસભામાં રજાને લઈને હું રાજપીપળા આવ્યો છું. જે મારે પુરાવા આપવા હશે એ હું એની સામે આપીશ, તેમ તેઓએ જણાવ્યું હોવાના રિપોર્ટ છે. તો દર્શક મિત્રો, જ્યારથી મનસુખ વસાવાના નામનો લેટર સોશિયલ મીડિયા પર થયો વાયરલ, ત્યારથી આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને મનસુખ વસાવા સાંસદ ભાજપના, તે બંને વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપો ચાલી રહ્યા છે. રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે. રોજે રોજ આને લઈને નવી અપડેટ સામે આવી રહી છે. અને દર્શક મિત્રો, હવે આપના ધારાસભ્યને મનસુખ વસાવાએ આપી દીધો છે જવાબ આ મામલે. હવે જોવાનું રહેશે કે મનસુખ વસાવા અને ચૈતર વસાવામાં સાચો કોણ ઠેરશે. સાંસદે વધુમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આપના ધારાસભ્યને જવાબ આપતા એમ પણ કહ્યું છે દર્શક મિત્રો કે હું મારી પાર્ટી પ્રત્યે વફાદાર છું, એ બધું પાર્ટી પણ જાણે છે, પ્રજા પણ જાણે છે. હું તમારી જેમ પીઠ પાછળ ખંજર ભોગવા વાળો નથી, જેમ તમે છોટુભાઈ વસાવા તથા મહેશભાઈ વસાવાને પીઠ પાછળ ખંજર ભોગ્યું છે. તમારે જેટલા આક્ષેપ કરવા હોય તે કરો, મને કોઈ ફરક પડતો નથી. સત્તા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કામ નથી કરતા. હું પણ પીએમ નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી જનતાની સેવા અને માત્ર પ્રજાના હિતમાં કાર્ય કરું છું. સત્તાનો મોહ મને નથી. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ સાથે દર્શક મિત્રો, સાંસદે સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, પ્રદીપસિંહ વાઘેલા નાંદોદના એમએલએ, દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્યને પણ ટેગ કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે બંને નેતા છે સામસામે, ત્યારે હપ્તાખોરી મુદ્દે કોણ સાચું ઠેરશે, ચૈતર વસાવા કે મનસુખ વસાવા. આપનું શું કહેવું છે કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.